सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्माच्छद सदृश शोभाक्षियुगल कृपा परावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सद्गुरु निष्कुळानंद स्वामी गुण ग्राहक ग्रंथ नी अंदर पृथ्वी गुण वर्णन नामना प्रकरण नी अंदर छेल्ले आपणने एम समझावे छे के जेवी रीते माटीमांथी अलग अलग बधाई वासन बने छे, कुंभार जेम अलग अलग बनावे छे एम एनी किंमत अलग अलग थाय छे, एम आपणा जीवन ने केळवाथी एनी किंमत अलग अलग थाय छे। एक ज अवनीमांथी 18 भार वनस्पतिओ उगे छे, पण जेमां जेवो गुण छे ए प्रकारे ए वनस्पतिनी किंमत थाय छे। आगळ स्वामी लखे छे, एक पट में बोत पटंतरो अरुवाही में विभाग क्या चौसाई जरवाड़िया क्या पटु पहा मरी पाग। एक पट में बोत पटंतरो अरुवाही में विभाग क्या चौसाई जरवाड़िया क्या पटु पहा मरी पाग। स्वामी कैसे एक ज कपड़ानी अंदर एटले के कपासमांथी थता तांतनाओनी अंदर थी केटला मोटा भेद पड़े छे। एक चौसाई जरवाड़िया अति सादु ने सस्तु कपड़ू एने चौसाई जरवाड़िया एवी उपमा आपवामां आवी छे, एटले पहेलाना जमानामां शब्दनो उपयोग थतो हशे। क्या पटु पहा मरी पाग अने क्या किमती सेलू, आजे ठाकोरजी महाराज छे ने ए ठाकोरजी महाराजे आजे पहेर्या छे सोनाना तार वाला वागा, एटले सोनाना तार नथी पण एना જેવા જ લાગે એવા। હવે એવું કપડું હોય સોનાના તાર વાળું કપડું હોય તો એની કિંમત અને સાદું કપડું હોય તો એની કિંમત બે વચ્ચે કેટલો ફેર પડે, એમ આપણા જીવનને સાદા કપડાં જેવું બનાવવું છે કે આપણા જીવનને સોનાના તાર જેવું બનાવવું છે એ આપણા વિચારો પર આધારિત છે। સોનાના તાર જેવું જીવન એનો અર્થ એ નથી થતો કે રૂપિયા જાજા હોય, સોનાના તાર જેવું જીવન એટલે એનો અર્થ એવો નથી થતો કે સોનાના તારવાળા કપડાં સીવડાવીને પહેરવા, એનો અર્થ એવો નથી થતો કે ગાડીઓને દરવાજા સોનાના કરી દેવા, આખી ગાડી સોનાની કરી દેવી। સોનાના તાર જેવું જીવન એનો અર્થ એ થાય છે અંતરદૃષ્ટિવાળું જીવન।
એનો અર્થ એ થાય છે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને એકાંતિક ધર્મે યુક્ત જીવન. એનો અર્થ એ થાય છે ભગવાનની મૂર્તિમાં રહીને આ દુનિયાની બધી જ પ્રવૃત્તિ કે ક્રિયા ફરજમાં આવતી હોય કરવી, એવે મૂર્તિયુક્ત જીવન. સોનાના તાર જેવું જીવન એનો અર્થ એ થાય છે કે તમે ગૃહસ્થ આશ્રમમાં છો તો તમારા પરિવારના વડીલો, માતા પિતા આદિકની સેવા કરીને રાજીપો પ્રાપ્ત કરવો, આશીર્વાદ પ્રાપ્ત કરવા, સદગુરુનો રાજીપો પ્રાપ્ત કરવો, સંતોને ભક્તોનો રાજીપો પ્રાપ્ત કરવો, એ સોનાના દોરા જેવું જીવન છે. જેવી રીતે પટ બનાવવા વાળો હોય, કપડું બનાવવા વાળો હોય, એની કરામતમાં રહેલું છે કે કપડાને કેટલું કિંમતી બનાવવું. કપડું પહેરેલું હોય, એક કપડું 10 રૂપિયાનું મળતું હોય ને બીજું કપડું 100 રૂપિયાનું મળતું હોય ને ત્રીજું કપડું 1000 રૂપિયાનું મળતું હોય ને કોઈ કપડું 10,000 ને 1,00,000 રૂપિયાનું પણ હોય, એના કાપડની અંદર જેટલી કારીગરી વસતી ગઈ, જેટલો કિંમતી અંદર માલ મુકાતો ગયો એમ એ કાપડની કિંમત વધતી ગઈ. એમ આપણા જીવનમાં જેટલા કિંમતી માલ મુકાતા જાય, જેટલા કિંમતી સોનાના દોરા મુકાતા જાય, એટલું આપણું જીવન કિંમતી બનતું જાય. આપણે કિંમત જગત પાસે નથી કરાવી, પણ પુરુષોત્તમ નારાયણ ચોક્કસ જ્યારે કિંમત કરવા બેસે ત્યારે એમને એમ થવું જોઈએ કે આ મુમુક્ષુ એને મેં જેટલા શ્વાસ આપ્યા ત્યાં સુધી પોતાના જીવનને સોનાના દોરા જેવું બનાવવા માટે રાત દિવસ મથ્યો છે. કારણ કે આપણે એવા થવું છે. પ્રથમનું 67મું વચનામૃત શ્રીજી મહારાજ કહે છે કે એક ભગવાનના સત્પુરુષ છે. ભગવાનના સત્પુરુષ, સત્પુરુષનું લક્ષણ ત્યાં પ્રથમના 67માની અંદર એવું કીધું છે કે સત્પુરુષ કેવા છે. જે ભગવાનના સત્પુરુષ છે એ શ્રીજી મહારાજ કહે છે કેવા છે કે કોઈ સત્પુરુષ છે એને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી. આ સોનાના દોરા જેવા કહેવાય, આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી. અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે. સત્પુરુષને વાસના તો છે, પણ ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિ પરલોક એને વિશે જ એને વાસના છે. અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે, જે આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય અને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. આવું સત્પુરુષને વિચાર આવ્યા કરે, કારણ કે એમને સતત ભગવાનનું જ અનુસંધાન હોવાથી એમને એમ થાય છે કે મારો સંગી છે એ પણ મારા જેટલો જ સુખ્યો થાય. પાછા એ સત્પુરુષો કેવા છે, જેટલું કાંઈ જતન કરે એ સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે. સત્પુરુષ જે કાંઈ જતન કરે એવું જ કરે કે આ દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય ત્યારે કોઈ રીતે ભગવાનના ધામની અંદર પહોંચવામાં તકલીફ ના પડે, ધામમાં ગયા પછી પણ અતિ સુખ જે કહેવાય એ સુખને પામે, આવું જતન કરે. પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં આવા સત્પુરુષ હોય. કારણ કે સૌથી વધારે જો જીવનને ઊંધી દિશામાં લઈ જાય એવી કોઈ વાત હોય તો દેહનું જેટલું જતન વધારે એટલું આત્માની દિશા બદલાઈ જાય. દેહનું અતિ પડતું જતન નહીં. હા, દેહ જરૂરિયાતનું સાધન છે ભગવાન ભજવા માટે, બીજું કોઈ પણ ફરજો આપણી આવતી હોય એના માટે, પણ એ દેહનું જતન એટલું બધું કરવામાં આવે, એટલું બધું કરવામાં આવે કે આપણે દેહ રખા થઈ જઈએ તો સોનાના તાર જેવું ક્યારેય પણ આપણા જીવનનું કપડું બનશે નહીં. આ દેહ છે ને એને તો ખાલી ઉપયોગ કરી લેવાનો, યુઝ કરી લેવાનો, પછી નાખી દેવાનો. દેહનો યુઝ કરવામાં સ્વાર્થી થવું, સ્વાર્થી, સ્વાર્થી થવું એટલે આપણે આત્માનું શ્રેય કરવા દેહનો ઉપયોગ કરવાનો ને પછી નાખી દેવાનું, છોડી દેવાનું, નક્કી રાખવાનું કે આને છોડવું જ છે. આનો ઉપયોગ કરીને ભગવાનને રાજી કરી લેવા છે, સંતો ભક્તોને રાજી કરી લેવા છે, સત્પુરુષને રાજી કરી લેવા છે, પણ છેવટે તો આ કપડાને મારે છોડી જ દેવું છે, આવો વિચાર રાખવો પડે.
હવે શ્રીજી મહારાજે આ પ્રથમના 67માં પ્રશ્ન પૂછ્યો કે જે સત્પુરુષ છે એને તો પરલોકની જ ઈચ્છા છે, મૂર્તિની જ વાસના છે, એવા ગુણ મુમુક્ષુમાં કેવી રીતે સમજે તો આવે? આનો અર્થ જે થયો, મુમુક્ષુ છે સાદું વસ્ત્ર, હવે એને થવાનું છે સોનાના તારવાળું વસ્ત્ર. ભગવાનની મૂર્તિની વાસના બાંધવાની છે, ભગવાનના ધામની વાસના બાંધવાની છે, આવા ગુણ મુમુક્ષુમાં કેમ આવે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા જે સત્પુરુષ છે એને વિશે દેવની બુદ્ધિ રાખે અને એ જે વચન કહે સત્ય માને અને એ પ્રમાણે વર્તે તો સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે. ત્યારે શ્રીજી મહારાજ કે તમે કીધું એ ઉત્તર તો ખરો, તમારો જવાબ તો સાચો છે, પણ હજુ અમારે કંઈક ઉમેરવું છે. એટલે મહારાજ કે આમ સમજે તો સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે. પછી મહારાજે કહ્યું કે એ મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે, કાં તો અતિશય મોટા છે એને આગળ લાખો માણસ હાથ જોડીને ઉભા રહે છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી, અને હું તો અતિશય પામર છું ને કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું, એવી રીતે અતિશ અને એટલે હું તો અતિશય પામર છું આવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાનો અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે, પછી એમને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે છે અને પછી એમાં સત્પુરુષના ગુણ આવે છે. આપણે સોનાના તાર જેવું કપડાં જેવું થવું હોય તો આપણે જેના જીવન એવા છે કે જેને ભગવાનને વિશે જ પ્રીતિ છે, જેને ભગવાનના ધામને વિશે જ પ્રીતિ છે, આ લોકની અંદર રહેતા હોય, ત્યાગાશ્રમમાં એવા મોટા પુરુષો હોય, ગ્રહસ્થ આશ્રમની અંદર એવા મોટા ભક્તો હોય કે જેને આ લોકમાં કોઈ પ્રીતિ ના હોય, એનું જતન જ પરલોક માટે હોય, બાઈમાં પણ હોય ને ભાઈમાં પણ હોય, યુવાનીમાં પણ હોય ને વૃદ્ધપનામાં પણ હોય, એનું જતન સંપૂર્ણ પરલોક એનો ના બગડે એના માટે હોય, એવાના જીવનનો અભ્યાસ કરવો પડે, એનો ગુણ લેવો પડે, એની સાથે પોતાની જાતને સરખાવીને પોતાની જાતને અતિ ન્યૂન કરવી પડે, પરિતાપ કરવો પડે, અને ત્યારે એમાંથી થોડું શીખવાથી, એનો ઉપદેશ લેવાથી, એનો ગુણ ગ્રહણ કરવાથી સોનાના તાર જેવું વસ્ત્રરૂપ આપણું જીવન બને છે કહેતા, અનેક સદગુણોથી ભરેલું જીવન બને છે. માટે પોતાના જીવનને સોનાના તારવાળું જેમ કપડું હોય, કિંમતી સેલું હોય એવું બનાવવું. અરુજા મે ગુણ જેહિ જાનહી તાકી કરત જતન, પથ્થર પારસ દોપેખ કે રાખે હીરી તરતન, અરુજા મે ગુણ જેહિ જાનહી તાકી કરત જતન, પથ્થર પારસ દોપેખ કે રાખે હીરી તરતન. માટે સ્વામી કે જેમાં જેવો ગુણ એવું એનું જતન થાય. એક પથ્થર હોય અને એક પારસ હોય, પારસ મની કોઈને અડે તો લોઢાને સોનું કરી દે, પણ પથ્થરો ગમે એને અડે તો કાંઈ એ સોનું ના કરે કોઈને. પથ્થર અને પારસ બંને વચ્ચે ભેદ છે, પારસ મનીને સાચવીને રાખે, પથરાની કાંઈ ખોટ ના હોય, પથરાની કાંઈ ખોટ ના હોય. જોકે અમેરિકામાં પથરા ગોતવાય નીકળવા પડે, આ બગીચામાં પથ્થર ગોઠવવા હોય સોના તો ડોલર ખર્ચીને પથ્થર લાવવા પડે, પણ તોય કાંઈ પારસ મની જેટલી થોડી કિંમત હોય. એ પથ્થરને તમે બહાર ગાર્ડનમાં ગોઠવી શકો, $100 લાવો તો એ બહાર ગોઠવી શકો એ પથ્થરને, પણ પારસ મણીને બહાર ગોઠવાય? પારસ મની હાથમાં આવ્યો હોય તો એને તો લોકરમાં મૂકી રાખવો પડે. ક્યાં મૂકવો પડે? લોકરમાં. એમ પથ્થર જેવું જીવન બનાવવું કે પારસ જેવું જીવન બનાવવું? પારસ મની જેવું જીવન એટલે કે પારસ મની જેમ લોઢાને અડે ને સોનું થઈ જાય, એમ આપણા યોગમાં કોઈ આવે તો એની અંદર પણ ભક્તિ ઉદય થઈ જાય એવું આપણે આપણું શ્રેષ્ઠ જીવન બનાવવાનું છે.
આપણી સાથે કોઈ રહેતો એને ભગવાનમાં હેત થઈ જાય એવું આપણે આપણું શ્રેષ્ઠ જીવન બનાવવાનું છે. જીવન શ્રેષ્ઠ બનાવી શકાય છે. જીવનને કેવી રીતે બનાવવું? એક જીવન એવું સમજી લે કે જીવન એક બગીચો જ છે. બગીચો રાખવો છે કે ઉજ્જળ વન કરવું છે એ માલિકના હાથની વાત છે. કોઈ જતન કરે તો સરસ થાય. આપણે અહીંયા આગળ ઘાસ છે એને ટાઈમે ટાઈમે કાપી નાખીએ, બીજું બધું સરસ લોનને પાથરી હોય એનું બધું સરસ કરીએ. ઘણા લોકોને ત્યાં એટલી સરસ એ લોકો જતન કરતા હોય. ઘણા બધા લોકો એવા હોય કે એને એ બધું બહુ ગમે. પોતાના ઘરનો યાર્ડ હોય, પોતાનું ઘર હોય, ચોખ્ખું રાખે, ડ્રાઈવે ચોખ્ખા રાખે, પાછળની સાઈડ પર બગીચો હોય તો બગીચાને પણ એટલો સરસ ક્લીન રાખે. અને ઘરના એવા હશે કે બાજુ જોવા જ નહીં જતા હોય, કેટલા મોટા ડાળખા થઈ ગયા, શું થઈ ગયું, કાંઈ નહીં પડ્યું છે પાછળ. પછી કોઈ ફરિયાદ કરે ત્યારે કરે સાફ, પણ કેટલાક રોજ જતન કરે. એમ જીવનનું જતન કરવું પડે છે, જતન કરવું પડે છે. અને જતન કોઈ દી વિચાર વિના ના થાય. પહેલાં તો આપણું લક્ષ્ય અને આપણો નિર્ધાર પાકો કરીએ કે મારે મારા જીવનને એકાંતિક ધર્મયુક્ત બનાવવું છે. એકાંતિક ધર્મયુક્ત બનાવવું છે. મારે ખાલી આ સત્સંગમાં આમ ચાલ્યા જેવું એવું નથી કરવું. મારે આ સત્સંગમાં ખાલી પડ્યા રહ્યા એવું નથી કરવું. હા, શ્રીજી મહારાજે કહ્યું છે કે ભગવાનના સ્વરૂપમાં ભલે વૃત્તિ ન રહે તો પણ મધ્યના 48માં આમ કીધું ભગવાનના આવા એકાંતિક સાધુ ભેગા પડ્યા રહેવું, એ મહારાજે કહ્યું છે. પણ આપણે પડ્યા રહેવાનું છે, એ એકાંતિક થવા માટે પડ્યા રહેવાનું છે. પડ્યા રહેવાનું છે એનો અર્થ એ નથી કે આપણે આપણા જીવન ઉપર કોઈ પ્રકારનું સંશોધન જ ન કરીએ, આપણે આપણા જીવનનું એનાલિસિસ જ ન કરીએ. આપણે આપણા જીવનને છતે દેહે મુક્ત ભાવવાળું બનાવવું છે. આપણે જો મંડીશું તો મહારાજ અને મોટા પુરુષોની કૃપાથી, સંતો ભક્તોના રાજીપાથી આ જન્મે છતે દેહે મુક્ત થઈ જઈશું. ઇન્દ્રિયો આની આ જ રહેશે, પણ એ ઇન્દ્રિયોની ક્રિયાઓ આખી પુરુષોત્તમમય થઈ જશે. એ ઇન્દ્રિયોની વૃત્તિઓ પુરુષોત્તમની મૂર્તિમય થઈ જશે. અંતઃકરણ આના આ જ રહેશે, પણ અંતઃકરણની વૃત્તિઓ ભગવાનના સ્વરૂપ સંબંધી થઈ જશે. બુદ્ધિ ભગવાન વિના બીજો નિશ્ચય નહીં કરે, ચિત્ત ભગવાન વિના બીજો ચિંતવન નહીં કરે, અહંકાર ભગવાનના દાસપના વિનાનો બીજો અહંકાર નહીં ધારે, અને મન ભગવાન સિવાયનો બીજો સંકલ્પ નહીં કરે, શું ન થાય? આગળ જેને કર્યું છે, વર્તમાન કાળે જેને એવું થતું હશે, એ બધાએ કોઈક દિવસ તો પ્રયત્ન કર્યો હશે, કોઈક દિવસ તો કર્યો હશે. જે જે આગળ થઈ ગયા અને જે જે વર્તમાન કાળે દેખાય છે એકાંતિક ધર્મે યુક્ત પુરુષો, તો એ બધાએ કોઈક દિવસ તો દાખલો કર્યો જ છે. જે દી તે દી એને દાખલો ઝીરોથી શરૂ કર્યો છે ત્યારે એ ત્યાં પહોંચ્યા છે. એમ આપણે આપણો દાખલો અટકાવવો નથી, ગાફલ નથી રહેવું, રોજ હિસાબ રાખીએ, નામાનું વચનામૃત રોજ યાદ રાખીએ. કેટલું ચડ્યો આ સત્સંગમાં આવ્યા પછીથી મારા મનની વૃત્તિઓ કેટલી બદલાય, કારણ કે આપણે પારસમણી થવું છે. ચિંતામણીના યોગે કરીને પારસમણી થઈ જવું છે. ભગવાનનો ભક્ત તો એ જ ખરો જેના યોગે કરીને બીજાનો સત્સંગ પણ વધવા લાગે, વધવા લાગે. આપણા જીવનમાં એટલું તો હોવું જોઈએ ને કે આપણા યોગમાં આવવાવાળો બીજો કોઈ આત્મા હોય તો એનું જીવન સત્સંગ પરાયણ વધારે થાય. પણ આપણા યોગે કરીને ઘટી જાય તો પ્રોબ્લેમ કહેવાય. કલ્યાણના માર્ગે આપણે કંઈ સમજ્યા ના કહેવાય. કલ્યાણ બાપા કેવા હતા વંથલીના, તમે વિચારો. ચોર ચોરી કરવા માટે આવ્યો હોય, ચોર ચોરી કરવા માટે આવ્યો છે, રાત્રે ઘાસ કાપવા માટે આવ્યો છે ખેતરમાં, કલ્યાણ બાપા રખોપું કરવા બેઠા હોય, કલ્યાણ બાપા ચોરને સામેથી મળે, ભાઈ શું કરે છે? બસ કે બીજું તો શું કરું, ચોરી કરવા આવ્યો છું. પેલાને ખબર ન હોય કે આ બાપા જ આના માલિક છે. એટલે હું તને થોડું ઘાસ વાઢવા લાગું. હા ભાઈ, કરવા લાગો તો બહુ સારું. આ ખેતરના માલિક તો કે તો ગેરહુતા છે, અહીં ક્યાં આવે છે જોવા. કલ્યાણ બાપા પોતે ઘાસ વાઢી આપે, રાતે એક દોઢ વાગે
ત્યાં સુધી મોલાને ભારા બાંધીને પછી કે જો અડધું મેં તને વાડવા લાગ્યું ને અડધું તે વાડ્યું, આવે તારો ટાઈમ તો બચ્યો ને, નહીં તો તારે સવારના 4 વાગ્યા સુધી આ બધું લેવું પડત વાડવા, તો આવે તું મારી ભેગા બેસ ને મારી વાતો સાંભળ. અને પછી કલ્યાણ બાપા એને સત્સંગની વાતો કરે, ચોરને કંઠી બાંધીને મોકલે, એ કેવા પારસમણી જેવું જીવન બનાવ્યું છે, ચોરને કંઠી બાંધે, ચોરને સત્સંગી કરી દે, આને પારસ જેવું જીવન કહેવાય. આપણા જીવનનું ઘડતર એવું હોય કે જેનાથી કોઈ મુમુક્ષુ હોય કે આપણો કોઈ સંગી થાય તો એને એમાંથી ગુણ આવે અને કંઈક એનું જીવન પણ કેળવાય એવું હોવું જોઈએ. આપણે કોઈને બતાવવું નથી, આપણે કોઈની કેળવણી માટે આપણા જીવનને એવું નથી કરવું, પરંતુ આપણું જીવન હોવું જોઈએ પ્રેરણાદાયી. ભગવાનના ભક્તોના જીવન તો પ્રેરણાદાયી હોય, ભગવાનના ભક્તોની ક્રિયા તો પ્રેરણાદાયી હોય, ભગવાનના ભક્તો એનું બોલવું ચાલવું બેસવું ઉઠવું એ તો કોઈને પ્રેરણા પૂરી પાડે એવું હોય, કોઈના હૃદયને ટાઢું કરે એવું હોય, કોઈને હૂંફ આપે એવું હોય, કોઈને મદદ કરે એવું હોય, કોઈ પડેલાને ઊભો કરે એવું હોય, કોઈને ટેકો દઈને સદાય ઊભો રાખે એવું હોય, એને પ્રેરણાદાયી જીવન કહેવાય, એને પારસ જેવા જીવન કહેવાય. આપણે જીવનને પારસ બનાવવું છે, પથ્થર નહીં. પથ્થર કોઈનું માથું તોડશે, પથ્થર કોઈના હાડકા તોડશે, પથ્થર કોઈને ઠેબુ લગાડશે, પથ્થર તો એવા જ રહેવાના. આપણે કોઈને ઠેબા લગાડવા વાળું નથી થવું, આપણે કોઈના માથા ફોડવા વાળું નથી થવું, આપણે કોઈના હાડકા તોડવા વાળું નથી થવું, આપણે તો પારસ થવું છે. પારસ ભગવાનના પ્રતાપે, મોટા સત્પુરુષોના પ્રતાપે, એની કૃપાથી, એના આશીર્વાદથી, એની કરુણાથી, એના વાત્સલ્યથી આ સત્સંગને વિશે ખપ રાખીને, સેવા કરીને, ભજન કરીને, સંતો ભક્તોના રાજીપાથી પારસ થઈ જવું છે. શાસ્ત્રો કહે છે, અમારી વાણી મંગળ થાજો, અમારું બોલવું, અમારું બેસવું, અમારું ઉઠવું, અમારું જોવું, અમારું ચાલવું, બધું જ મંગળ થાજો, શુભ થાજો, બીજાને સુખરૂપ થાજો. આપણે એવા થવું છે. આજે આપણે એવા હોઈશું, 40% હોઈશું, 30% હોઈશું, 50% હોઈશું, 70% હોઈશું, પણ એમાંથી આગળ વધતા 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 ઠેક 100% પહોંચી જવું છે. બસ અનંત મુક્તો જેમ, ભગવાન અનંત મુક્તોને જોઈને જેમ રાજી થાય છે. મુક્તાનંદ સ્વામી કીધું, હસતા હસતા મુજને દેખી આનંદ પામે. આપણા આનંદ કંદ એવા ભગવાન શ્રી હરિ આપણને જોઈને આનંદ પામે. જે આનંદથી પૂર્ણ છે, આનંદનો જે કંદ છે, એવા પરમાત્મા જેને કોઈ બીજા થકી આનંદની જરૂર જ નથી, એ અનપેક્ષિત તત્વ છે, એને કોઈની અપેક્ષા નથી. ભગવાન સિવાયના બીજા બધાને ભગવાનની અપેક્ષા છે. અક્ષરધામના મુક્તો છે, એને પણ આનંદમાં રહેવું હોય, એને આનંદ જોઈતો હોય તો એને ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ જોઈએ, ભગવાન સ્વામિનારાયણ જોઈએ એની પાસે, તો એને આનંદ રહે. ભગવાન સિવાય બાકી બધાને આનંદ માટે ભગવાનની અપેક્ષા છે, ભગવાનને આનંદ માટે કોઈની અપેક્ષા નથી, કારણ કે સ્વયં આનંદ રૂપ છે, એ સ્વયં આનંદનો કંદ છે, એ સ્વયં આનંદનો સમૂહ છે, જેમાં અનંત આનંદ છુપાયેલો છે, જેમાં અગાધ આનંદ છુપાયેલો છે, જેની અંદર અનેક સુખરૂપ આનંદ છુપાયેલો છે, એવું ભગવાનનું સ્વરૂપ આનંદમય છે. એક રોમના કરોડમાં ભાગમાં પણ ભગવાન પાસે કરોડો ને અબજો ગણો આનંદ છે. એટલે તો મુક્તો એમાં ડૂબે છે, એક રોમમાં ડૂબ્યા હોય બીજા રોમ સુધી જવા સમર્થ નથી થતા. એવા ભગવાન અનપેક્ષિત હોવા છતાં પણ ભગવાન દયાએ કરીને, વાત્સલ્યતાએ કરીને, મમતાએ કરીને પોતાના ભક્તને જ્યારે જોવે છે, પોતાના ભક્તને જ્યારે કલ્યાણકારી ગુણોને મેળવતા જોવે છે, પોતે જ આપે છે, પોતે જ આપીને જ્યારે ભક્તની જે પુરુષાર્થ છે, પુરુષાર્થ છે, ભગવાનને મોટાને રાજી કરવા માટે પુરુષાર્થ કરે છે, એને જોઈને ભગવાન રાજી થાય છે. હસતા હસતા મુજને દેખી આનંદ પામે, ભગવાનને પણ આનંદ પમાડે આપણા જીવન જો એવા થાય તો. અને આપણે એવું જ કરવું છે. જિંદગીના શ્વાસ થોડા છે, થોડાક શ્વાસ છે, બહુ ઝાઝા નથી.
કોઈને 80 વર્ષની આયુષ હોય, કોઈને 100 વર્ષની હોય ને, તો આમ 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 ગણવા જશો ને તો આમ દેખાશે, ઓહો હવે તો બસ હમણાં પૂરું થવાની તૈયારી છે, હવે પૂરું થવાની તૈયારી છે એવું દેખાય. હા, કાંઠે આવી ગયા છે એમ દેખાય. એની અંદર આવું જો આપણે મહેનત કરી લેશું તો ભગવાન બહુ રાજી થશે. ને પછી તો ભગવાને કીધું જ છે, સાબાસ છે. જો આપણે મહેનત કરતા હોઈશું તો ભગવાન મદદ કરશે ને એવા કરી દેશે. મૂળજી લુવાનો હતો કેવો? એક સમયનો એક કેવો કેવો વ્યક્તિ હતો તમે વિચારો. મેઘપુરમાં શ્રીજી મહારાજે જ્યારે 6 મહિનાની ચોરાસી કરી બ્રાહ્મણની, ત્યારે હાટીના માળિયાનો મૂળજી લુવાનો ભરાડી ચોર હતો. પછી કેટલાક ચોરને સાથે લઈને મેઘપુર આવ્યો અને સંકલ્પ હતો કે સ્વામિનારાયણ ભેગા કાઠીના ગોળા બહુ હારા હોય, આવો એનો સંકલ્પ હતો, એટલે આપણે લઈ જવા. રાત્રે જ્યાં ગોળા લેવા જાય ત્યાં ગોળે ગોળે મહારાજને દેખે. પછી વિચાર કર્યો કે હવે ગોળા લેવાશે નહીં, પણ આ બધો સંગ આવ્યો છે તેના પોટલા લેવા, આમાં મેળ ના પડ્યો તો આમાં તે પોટલા લેવા ગયા. ત્યાં પોટલે પોટલે મહારાજ, સંગના પોટલે પોટલે મહારાજ. ત્રીજે દિવસે આવીને સવારમાં મહારાજના પગમાં પડ્યો. મહારાજ કે મહારાજને કે મહારાજ મને વર્તમાન ધરાવો, તમે ભગવાન છો. મહારાજ કે તું ભરાડી ચોર છે, તારે કાંઈ વર્તમાન રહે નહીં. મૂળજી કે ના મહારાજ હું રાખીશ, મને ધરાવો. પછી મહારાજે વર્તમાન ધરાવ્યા. પણ જો વિચાર ના હોય એટલે શું થાય? આપણે સત્સંગમાં તો આવી ગયા છીએ, પણ આપણા પૂર્વના સ્વભાવો લઈને આપણે સત્સંગમાં આવ્યા છીએ. હું ત્યાગી થયો કે તમે ગ્રહી છો, પણ આપણે આપણા સ્વભાવ સહિત સત્સંગમાં છીએ, અને સ્વભાવ સહિત જે સત્સંગમાં છીએ એ જ પથ્થરપણું છે. સ્વભાવને ટાળવા જેટલા ટળ્યા છે એટલું પારસપણું આવ્યું છે, અને જેટલા સ્વભાવ રહ્યા છે એ પથ્થરપણું છે. એ મારા હોય કે તમારા હોય, કેટલા વર્ષોથી આપણે સત્સંગમાં છીએ અગત્યનું નથી, પરંતુ આપણે સત્સંગમાં આવ્યા પછી આપણા કેટલા સ્વભાવોને ઓળખીને ટાળ્યા છે, અને ટાળ્યા હોય તો ફરી ઝડકે નહીં ને. જો આપણે સ્વભાવને ટાળી જ નાખ્યા હોય તો ફરી ઝડકે નહીં ને. પણ આપણા સ્વભાવ 5 વર્ષ સુધી ના ઝડક્યા અને 6ઠે વર્ષે ઝડક્યા, એનો અર્થ આપણે ટાળ્યા નહોતા, ડબાયા હતા. સત્સંગના પ્રતાપે કરીને, સત્પુરુષોના પ્રતાપે કરીને ડબાઈ ગયા હતા, પણ એ પાછા ઊભા થયા. 1 વર્ષે ઊભો થાય, 2 વર્ષે ઊભો થાય, 5 વર્ષે ઊભો થાય, સ્વભાવ એવો છે. એ જો સ્વભાવ આપણો ઊભો થયો, આપણને દેખાયો કે અમે 5 વર્ષથી નહોતો જોયો પણ પાછો હમણાં દેખાયો, એનો અર્થ ટળ્યો. અંદર ખાલી છુપાઈને બેસી ગયો હતો, અંદર બેસી ગયો હતો. એ કે બેટા હમણાં વાંધો નહીં, 2-5 વર્ષ કર તું બરાબર ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગવાળું, પછી તને પકડું છું. જ્યારે ગણ્યો પોતામાં ગુણ જાણ્યો, હું પણ છું કાંઈ કામનો રે, ત્યારે મળ્યો માયાને લાગ ખરો, કરવા ખુંવારને રે. ત્યાં સુધી એ બધા છુપાઈને બેઠા હતા જ્યાં સુધી આપણા માલ નહોતો મનાયો. એટલે સત્સંગમાં આપણે શરૂઆતમાં આવ્યા હોય ને ત્યારે બધા સ્વભાવ ડબાઈ ગયા હોય, એવા રૂડા દેખાતા હોય, કેવા રૂડા ભગત છે, ઓહો કેવી સરસ સેવા ને કેવા કેવા એકદમ શાંત સેવા ભાવી ભજની બધું. પેલા બધા ડબાઈ ગયા હોય, એ લોકો કે હમણાં થવા દો થવા દો. પછી આપણને કોઈ કે ઓહો પણ વાહ હા બહુ સરસ સ્વામી તમે બહુ સારું, નવા નવા છો પણ સારી કથા કરો છો, તમે નવા નવા છો પણ સારું બધું કરો છો, આયોજન સારું કરો, સેવા સારી કરો, ભજન સારું કરો છો. ઓહો ભગત પણ તમે તો નવા, પણ તમે સત્સંગની અંદર જાણે વર્ષોથી હોય એવા લાગો છો. પછી ત્યાં સુધી તો એમ લાગતું હોય કે આ તો ભગવાનને મોટાની કૃપાથી છે, શરૂઆત હોય ને એટલે. પછી થોડાક વર્ષો થાય એટલે પછી બહુ સાંભળે ને, એટલે પછી એમ લાગે જેને ગણ્યો પોતામાં ગુણ જાણ્યો, હું પણ છું કાંઈ કામનો રે. મારા વિના તા ના હાલે, મારા વિના અટકી જાય, આ દીવો કોણ પ્રગટાવશે મારા વિના? હું ના હોઉં તો આરતી જ ના થાય, હું ના હોઉં તો આરતી જ ના થાય. લો ત્યાં સુધી વિચાર આવી ગયો, જેને એવા વિચારો હતા કે હું જ ભગવાન અને મોટાની કૃપાથી આ સત્સંગમાં છું, આવા વિચારો વાળો મુમુક્ષુ હતો, એને વિચાર આવી ગયો કે હું ના હોઉં તો કોણ આરતી કરે, આરતી જ ના થાય.
ઉનાઓ તો આ ડંકો કોણ વગાડશે? વાગે જ નહીં, ઉનાઓ તો વાગતો હશે. આવું બધું જીવમાં બધું ગરી ગયું પાછું, એટલે ઘરેલું હતું જે ઊભું થયું. એટલે પછી માયને લાગ મળ્યો, એટલે ચોટલી હતો પછી કાઢે બહાર કે ચાલ ભાઈ, તું તો મારો જ દીકરો હતો, આ તો ભૂલથી ભગવાનનો થઈ ગયો હતો. જન્મ તો મેં આપ્યો હતો, આ તો પારકાનો થઈ ગયો તું. મારું ધાવન કેટલા જન્મોથી ધાવે છે, અને ફરી ગયો થોડીક વારમાં, કોઈ સાધુ મળે અને એને વાત કરી ભગવાન હાચાન જગત ખોટું, ફરી ગયો તું તો. હાલ બેટા હાલ, આપણે છે ને મા દીકરો હારા, આપણે મા દીકરો હારા, જન્મો જન્મ ધરવાના અને મારું ધાવન ધાવવાનું. ચાર પગવાળો, દહ પગવાળો, ક્યારેક હજાર પગવાળો તને બનાવીશ. બાપા પાસે નહીં જાવ, હાલ મારી ભેગા ઉપાડે ઉપાડે લઈ જાય. અને કેટલાને ઉપાડી લીધા છે પૂર્વે, અને કેટલાને ઉપાડી લે છે. માટે જે કાંઈ ભગવાનને મોટાની કૃપાથી મળ્યું હોય ને, એને પારકું ઘરેનું માનીને સાચવીને રાખવું, ફૂલઈ ના જવું, નહીં તો અડધેથી આપણી બાજી બગડી જશે. આપણે હજુ અડધો પંથ નથી કાપ્યો, એ પહેલાં આપણી બાજી બગાડી નાખશે. માયા એવી છે, ઠેક આપણે આપણે ટોચ ઉપર પહોંચેલા હોઈશું તો ત્યાંથી બાજી બગાડી નાખશે. માટે એનાથી બહુ બીવું. એ આપણી માં બહુ અઘરી છે, એ માં જે છે ને બહુ અઘરી છે, અતિ અઘરી છે. ભગવાનની રચેલી છે ને, એટલે આને ભગવાને કીધું તારા વર્તમાન નહીં રહે, રહેવા દે. આ કે ના ના મહારાજ, હું તો પાકો ભગત થઈશ. વર્તમાન લીધા, ભગત થઈને મહારાજની આગળ જ રહે, કામકાજ કરવા લાગ્યો. એકદમ નજીકમાં બધા કે ઓહો લૂંટારો હતો, ના તો ખરેખર ભગત થઈ ગયો. અને મહારાજના ચરિત્રો બધાને કે, બોલવામાં તો પાછો એવો સરસ જોરદાર જ હતો વાચાળ. એમાં કોઈ ગામની બે બાઈઓ મહારાજના દર્શને આવી, તે એકની પાસે રૂપિયાનો ડબ્બો હતો ને બીજી પાસે ઘરેણાનો ડબ્બો. તે બંને ડબ્બા મહારાજ પાસે મૂક્યા ઉગાડીને. મૂળજીભાઈ પાસે બેઠા હતા. મહારાજ બોલ્યા, આ ડબ્બા હમણાં તમે ઘેર લઈ જાઓ, અમારે જોશે ત્યારે મગાવશું. એ જોઈને મૂળજીભાઈ રાત્રે હુતા હુતા વિચાર કરે, મારો ડબ્બો તો જબરો બના, રૂપિયા ને ઘરેના બાઈઓ કયા ગામની હતી. તપાસ કરી, તપાસ કરીને બાઈઓના ઠામ ગામ બધું પૂછી લીધું ને પછી બાઈઓને આ ડબ્બા પાછા લઈને બાઈઓ ગઈ ત્યાં. તો મૂળજીભાઈ પાછળ પહોંચ્યા ગામ, ગામ ગયા એટલે બાઈઓ તો રાજી રાજી થઈ ગઈ. ઓ મહારાજના હજુરી પાર્ષદ આવ્યા છે અમારે ગામ, અમારા મોટા ભાગ. પછી તો શિરોકરણ કંસાર કરીને પૂરી કરીને મૂળજીભાઈને જમાડ્યા. મૂળજીભાઈ કે આ બધું તો બરાબર છે, પણ ઓલું ડબ્બા તો ઠાવકા રાખ્યા છે ને મહારાજ માગશે ત્યારે દેવાના છે પાછા. ત્યારે ઓલી બાઈઓ કે, તો ચૂલાની આવગનમાં દાટ્યા છે એટલે બીજે નથી. મૂળજી બોલ્યો, એ ઠીક, આ મને કહ્યું, બીજાને પાછા કહેતા નહીં. અને પછી ચાલો ત્યારે કંઈક વાત કરીએ મોટેરા ભગત. એટલે રાત્રે પછી બાઈઓ કથા સાંભળવા બેઠીને મૂળજીભાઈએ મહારાજના ચરિત્રો કીધા કે આવા મોટા મહારાજ મળ્યા છે, આપણા મોટા ભાગ છે, જો તો ખરા મારો લૂંટફાટનો આખો આખો મારો વિચાર બદલી નાખ્યો, અને બસ હવે મને ભગવાન ભેગા ના. આવી બધી મોટી મોટી તડાકાન ભડાકા સહિત વાતો કરી મૂળજીભાઈએ. રાત્રે પછી બધા હુઈ ગયા, આ બાઈઓને એનો ધનીન બધા હુઈ ગયા. ત્યાં મૂળજીભાઈ રાત્રે ઊભા થયા, ઓલા ડબ્બા જ દેખાતા હતા, ચરિત્ર તો મહારાજના દેખાતા નહોતા. રાત્રે કાઢી ખડિયામાં નાખીને ચાલી નીકળ્યા. એટલામાં પાંચ સાત ગાંવ નીકળી ગયા. બાઈઓ સવારમાં જાગી, મૂળજીભાઈને ભાડ્યા નહીં. ઘરમાં જુએ તો આવગણની અંદર ઢીચન જેટલો ખાડો. બેઉ બાઈઓ પશ્ચાતાપ કરવા લાગી કે હવે શું કરવું, બહાર પાડીએ તો માણસ કહેશે અડધી રાત સુધી ગપ્પા મારતી હતી, વાતો કરતી હતી એની જોડે, હવે એના માથે નાખો છો ચોરી. માટે જે થયું તે કરું, મહારાજને આપશે. અહીંયા મૂળજીને મહારાજે કાઠીના સ્વાર સહિત સામા મળ્યા. આ બાજુ મૂળજીભાઈ જતો હતો ને ત્યાં મહારાજ હામા આવ્યા કાઠીના સવારો લઈને. અને મહારાજે કહ્યું, મૂળજી ઓરો ઓરો ક્યાં જાશ, અહીં નજીક આવો. મૂળજી બોલ્યા, મહારાજ મારું ઉતાવળ છે. મહારાજ કે, પણ તું તો મારી સેવાનો અંદર હતો, ક્યાંથી ઉતાવળ તારે, તારે શું ઉતાવળ છે એમ કહીને મહારાજે મૂળજીના ખંભેથી ખડીયો લીધો અને ખડિયામાંથી બે ડબ્બા કાઢીને મહારાજ બોલ્યા, આમાં કાંઈ ખાય એવું નથી. અમારે તો એવું કે ભૂખ લાગી છે, કાંઈ મમરા ચના હશે, પણ આમાં તો કંઈ ખવાય એવું છે નહીં. આમ કરીને ખડીયો પાછો આપ્યો. પછી મહારાજ બોલ્યા, મૂળજી ભૂખ લાગી છે,
મૂળજી થર થર ધ્રુતતો હતો, બાપલિયા મને મહારાજે ના પાડીતી તારે વર્તમાન નહીં રે. પછી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. મૂળજીના મનમાં વિચારો થયા કે આ તો ખાતર ઉપર દીવો કર્યો અને નિશાની આપી પાછી. પછી મૂળજી પાછો ગયો, સાંજ વખતે પહોંચ્યો. બાઈઓ મૂળજીને ભાળીને બોલવા લાગી, મૂળજીભાઈ આવ્યા, મૂળજીભાઈ આવ્યા. તે પહેલી બાઈઓને કહે, મુઓ મૂળજી. મૂળજી ભગત કે, મુઓ મૂળજી, આ તમારા ડબ્બા, તમારા ડબ્બે તો મને વર્તમાન ચૂકાવ્યા. એમ કહીને ડબ્બા આપ્યા. આઠ દાડે ડબ્બાને પહોંચ્યા ત્યારે મહારાજ કહે, રસ્તો કરો, રસ્તો કરો. મૂળજીભાઈ અનિશુદ્ધ વર્તમાન પડીને આવી રહ્યા છે અત્યારે. અનિશુદ્ધ વર્તમાન પડ્યા, રસ્તો કરો. બહુ મોટા ભગત આવે છે. આવું થાય માટે જીવનને ચકાસતા રહેવું, જીવનને ચકાસતા રહેવું, જીવનને તપાસતા રહેવું, જીવનને તપાવતા રહેવું, અને જીવનને રોજ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યથી ચમકાવતા રહેવું. એવું કંઈક રોજ નવું ને નવું આપણા જીવનમાં આધ્યાત્મિક મૂલ્યોનો ઉમેરો થાય એવું કંઈક કરતા રહેવું, તો પારસ મુનિ જેવું કંઈક મરતા પહેલાં થવાશે. નહીં તો આ માવડી બહુ અઘરી છે. આપણી માવડીને ઓળખી ગયા ને, એ બહુ અઘરી છે. માયારૂપી માવડી જબરી અઘરી છે. ક્યારે કોને કેમ કરીને પકડે ને કેવી રીતે ઝાલે એનું કંઈ નક્કી નથી. માટે પારસ જેવું જીવન સ્વામી કે બને તો એ રતન ખરેખરું થયું. એસી વિધ અનેક ગુણ પેખે હિ નાવત પાર, દેખી હિ ગુણ રુ દોષ કો કાહ કાઢના હે સાર. એસી વિધ અનેક ગુણ પેખે હિ નાવત પાર. સ્વામી કે આવા તો ગુણ અવગુણને જોતા કાંઈ પાર આવે એવો નથી, પરંતુ દેખી હિ ગુણ અરુ દોષ કો કાહ કાઢના હે સાર. આવા ગુણ અને દોષને જોઈને આવે શું સાર કાઢવાનો છે. સ્વામી કે મેં તમને આટલા પૃથ્વી જળ તેજ વાયુને આકાશના જે ગુણ અને અવગુણ કીધા એમાંથી આવે સાર શું કાઢવાનો છે. એ સાર સ્વામી કે મારે તમને આવે કેવું છે, પણ સ્વામી કે આટલું તમને યાદ રહેશે. હવે સાર તો પછી હું પાછો થોડું વિચારીને પછી તમને સાર કહીશ કે આ બધું કહેવા પાછળનો સાર શું છે. હવે અગત્યની વાત સ્વામી સાર કાઢીને આપણને કહેશે. 38 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.